સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તારીખ 7ના રોજ યોજાનાર સેનેટમાં સભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપવામાં યુનિવર્સિટીએ અનેક માહિતી છુપાવી હતી અને ઘણી બાબતોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે અંતર્ગત એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાઈને આવેદનપત્ર રજૂ કર્યું હતું અને અનેક નારા પણ લગાવ્યા હતા. ચાલીસ લોકોનું પગારની મંજૂરી મળે છે મહેકમ વિભાગ તરફથી, બરોબર. તો અત્યારે 125 થી 130 જણા જેટલા ખાલી માત્ર પરીક્ષા વિભાગમાં જ નોકરી કરે છે. એટલે આમાં ચોખ્ખું છે એવું લેવલ હું તમને અમારી પર રજૂઆત કરી શકીએ કે જે કાર્યકારી કુલપતિ નીલારીબેન દવે હતા એને 9 મહિનામાં સાહેબ 25 થી 30 જેટલા પાતલા બાયણેથી એમને પોતાના લાગતા ઓળખતાઓને સેટઅપ કરી દીધા છે પરીક્ષા વિભાગે. એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ જે 125 જે વધારાના છે એ યુનિવર્સિટીના ભંડોળમાંથી તેમને પગાર ચૂકવણા કરવાના છે. એટલે સાહેબ એ વાત તમે ધ્યાનમાં અમે દોરીએ છીએ. ભારતીય સતામણીની બાબતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ અત્યાર સુધીમાં કડક પગલાં લીધા છે. આ વસ્તુ અમે ચલાવી લેવા માગતા નથી. ક્યાંય પણ જાતીય સતામણીનો કિસ્સો બને અથવા આવી માહિતી મળે તો તાબડતોબ એના માટેના પગલાં યુનિવર્સિટી ભરે છે. અમે એન્ટી સેક્ચ્યુઅલ વુમેન હેરેસમેન્ટ સેલની પણ રચના કરી છે. તમામ બિલ્ડિંગોમાં, તમામ ભવનોમાં આના માટેના જે પોસ્ટર્સ કે બોર્ડ એ પણ લગાવ્યા છે, એમાં નંબર પણ આપેલા છે કે કોઈ પણ દીકરીને આવી કોઈ પણ જાતની સમસ્યા હોય તો એ તરત જ તે અમારા એન્ટી સેક્ચ્યુઅલ વુમેન હેરેસમેન્ટ સેલનો સંપર્ક કરી શકે છે. બે ગંભીર મુદ્દાઓ આવા ભૂતકાળમાં જે બન્યા છે એમાં બંનેમાં અમે જે તે વ્યક્તિને સસ્પેન્ડ પણ કર્યા છે અને એકને તો ડિસમિસ પણ કર્યા છે. એટલે આવી કોઈ પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવી લેશે નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતીના મુદ્દે ખૂબ જ ગંભીર છે. 100 જેટલી ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી અમે કરવા જઈ રહ્યા છીએ. ટીચિંગ માટેની જાહેરાત પણ આપી દીધી છે. સંપૂર્ણ રીતે ટ્રાન્સપેરન્ટલી પારદર્શિતા સાથે અમે આ ભરતી પ્રક્રિયા કરવાના છીએ અને સંપૂર્ણ મેરિટ ઉપર જ કરવાના છીએ. માનનીય સરકારશ્રીનો પણ અમે આમાં માર્ગદર્શન માંગ્યું છે અને રોસ્ટર મુજબ જ જે જગ્યાઓમાં અમારે ભરતી કરવાની છે એ જ જગ્યાઓની જાહેરાત અમે આપી છે. મને ગઈકાલે બપોરે જ ગોંડલમાં જે એમબી આર્ટ્સ કોલેજની ઘટનાની માહિતી મળી છે. કાયદો કાયદાનું કામ કરવાનું છે. કોઈ પણ ઘટના અજુગતી બની હશે તો એમાં કાયદેસરની કાર્યવાહી જ કરશું. કોઈની સે શરમ રાખ્યા વગર જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કામગીરી કરવાની છે. ગોંડલ એમબી આર્ટ્સ કોલેજના સીસીટીવી ફૂટેજ પરીક્ષા શરૂ થઈ ત્યારથી જે સીસીટીવી ફૂટેજ છે એ બધા જ મેં મગાવ્યા છે અને એનો કેસ સ્ટડી કરી અને ઈડીએસસીમાં અમે મૂકવાના છીએ અને જે કોઈ જવાબદાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવાના છીએ.